બારડોલી નગરપાલિકામાં શાસકોમાં વિખવાડો બાદ કારોબારી સમિતિની મીટિંગ મળી હતી નગરમાં બિલ્ડિંગના કમ્પ્લીશન સર્ટિફિકેટ વધુ બાંધકામ થશે તો તેની મિલકતોની આકરાણી રદ કરવા માંગે સોમવારે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કેટલાક નગરસેવકો દ્વારા જ આ બાંધકામ કરવામાં આવ્યા હોય અને તેઓ પાસે પણ આ ઠરાવ બાદ ભીંસ વધી જવા પામી છે વિવાદનો પર્યાય બનેલા સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક કારોબારી અધ્યક્ષ રાજેશ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરી ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા મિલકત ટ્રાન્સફર આરાકરણની અરજીઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને આ ઉપરાંત વિકાસના કામો અંગે પણ વિવિધ ઠરાવ પાસ કરી અને કામો ઝડપી પૂરા કરવા બાબતે નિર્ણય કરવામાં આવ્યો હતો નગરપાલિકા વિસ્તારમાં આવેલા હાઈરાઈઝ બિલ્ડિંગની કરવામાં આવેલી આરાકરણી રજૂ કરાયેલા કમ્પ્લિમેશન સર્ટિફિકેટ કરતા જો સ્થળ પર વધુ બાંધકામ થશે તો તેવી મિલકતોને આકારણી રદ કરવા અંગે કારોબારી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કુલ તેર જેટલા મુદ્દાઓને સર્વાનુમતે મંજૂરી કરી ઠરાવ પસાર કરાયો હતો આકારણી અંગે ઠરાવ પસાર થવાથી કમ્પ્લીશન સર્ટિફિકેટ કરતાં વધુ બાંધકામ કરનાર બિલ્ડરોની મુશ્કેલી વધી ગઈ છે

જે પમ્પિંગ સ્ટેશન શિફ્ટિંગ કરીને વ્યવસ્થિત સ્ટેડિયમ બની શકે એનું એક એ તરફ અમે આગળ વધી રહ્યા છે કેનાલ રોડ પર ખોડિયાનગર થી ઓમનગર સુધી એક વોકવે બનાવવા જઈ રહ્યા છે અને બીજા એવા નાના મોટા ઘણા વિકાસના કામો લીધા છે ને કરીએ છે ને કરતા રહે જય હિન્દ એજન્ડાઓ ચૌદ છે તેર એજન્ડા છે

હવે કોઈ વ્યક્તિગત નામ પર નથી જતા પણ દરેક એવી બિલ્ડિંગોની તપાસ થશે પછી કાયદેસર પગલા ભરવામાં આવશે કમલેશ સોની સાથે અશ્મિતા પટેલ દિવ્યા ન્યૂઝ બારડોલી